નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાન આજે ફરી એક વખત આપણે આપણી અધૂરી ચર્ચાને આગળ વધારવી છે. આપણે અધૂરી ચર્ચાને આગળ વધારીએ એ પહેલા ચાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ સ્વજનોને તારીખ 5મી સપ્ટેમ્બરના શિક્ષક દિન અનુસંધાને એક નાનકડી વાત કરવાની છે. મારી આ વાતને બને એટલા આપણા મિત્રો અને સ્વજનો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. તારીખ 5મી સપ્ટેમ્બર 2020, આવતો શનિવાર. દર વર્ષે 5મી સપ્ટેમ્બરે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે દરેક શાળા એના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્વયં શિક્ષણ દિન રાખી અને આખો દિવસ શાળાનું સંચાલન કરે છે, શિક્ષણ કાર્ય કરે છે અને આ રીતે ઉત્સાહભેર શિક્ષક દિનની ઉજવણી કરે છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે શાળાઓ બંધ છે, વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવા ઉપર પાબંદી છે, સમૂહ ભેગો કરી શકાય એમ નથી. આ સંજોગોમાં જનતા વિદ્યાલય ચાળિયાના બે શિક્ષકોએ, શ્રી પ્રકાશભાઈ મહેતા અને શ્રી વસંતભાઈ ચાવડાએ, પોતાના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે અને એ જેમ અમારો સ્ટાફ ફેસબુક લાઈવ અને યુટ્યુબ લાઈવના માધ્યમથી શિક્ષણ કાર્ય કરાવે છે, એવી જ રીતે 5મી સપ્ટેમ્બરે ધોરણ 10 અને ધોરણ 12ના કેટલાક ભાઈઓ બહેનો સવારે 8 થી 11:30 દરમિયાન એ શિક્ષણ કાર્ય કરાવશે, સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરશે. આપ સૌને વિનંતી છે કે અમારા આ ઉત્સાહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મારો આ સંદેશો દરેક સ્વજનો, દરેક વાલીઓ, દરેક મિત્રો, દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે શનિવારે 8 થી 11:30ના સમયગાળામાં આપના અનુકૂળ સમયે 10-15 મિનિટ માટે પણ આ વિદ્યાર્થીઓના લાઈવ ટેલિકાસ્ટને તમે નિહાળો. એ પ્રસારણને તમારી લાઈક અને કોમેન્ટ્સ આપો, તમને ગમ્યું કે ન ગમ્યું એ નિષ્પક્ષ રીતે જણાવો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે આગળ વધીએ છીએ. ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રકરણ 5 બૌદ્ધાત્મક પ્રક્રિયાઓ અને એમાં ત્રીજી બૌદ્ધાત્મક પ્રક્રિયાની આપણે ચર્ચા કરવાની છે અને એ ત્રીજી બૌદ્ધાત્મક પ્રક્રિયા છે એ છે તર્ક ક્રિયા. બે બૌદ્ધાત્મક પ્રક્રિયાઓ વિચારણા અને સંકલ્પના આની વાત આપણે કરી ચૂક્યા છીએ. તર્ક ક્રિયા ત્રીજી બૌદ્ધાત્મક પ્રક્રિયા આપણે શીખી ગયા. બૌદ્ધાત્મક ક્રિયા એટલે એવી કે જે સામેની વ્યક્તિ છે એ સ્પર્શ રીતે, પ્રત્યક્ષ રીતે નિહાળી શકતી નથી એવી ઘટનાઓ. એવી ઘટનાઓમાં ત્રીજો મુદ્દો છે એ છે તર્ક ક્રિયા. આ તર્ક ક્રિયા જેને અંગ્રેજીમાં લોજિક કહેવામાં આવે છે. આપણે આગળ શીખ્યા છીએ કે માણસ જાતને, ફક્ત માણસ જાતને આ ક્ષમતા એ ઈશ્વરે આપી છે. લોજિક એક પ્રકારનું ચિંતન છે, થિંકિંગ છે. લોજિક એ થિંકિંગ જ છે, એક પ્રકારનું, એક પ્રકારની વિચારણા જ છે, પણ ઊંડી વિચારણા છે, સારા સ્તરના વિવેક સાથેની વિચારણા છે. એટલે તર્ક ક્રિયા એ એક પ્રકારની વિચારણા કે ચિંતન જ છે. અહીંયા તર્ક છે એ વિચારોને ક્રમબદ્ધ રીતે ગોઠવે છે. જેમ કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામ બને છે ને, આ તો આમ, આમ નહીં તો આમ, ટ્રુ અને ફોલ્સ લોજિકમાં શીખવવામાં આવે છે, સાચું અને ખોટું, સ્ટેપ બાય સ્ટેપ. ગણિતમાં ગણિતના દાખલાઓ ગણતી વખતે આપણે ચેક કરીએ છીએ, એ તર્ક છે. આમ
એટલે આમ, એટલે આમ, એટલે આમ, છેવટે આમ, આમ એટલે આમ નહીં, એટલે આમ ગણિતના પ્રમેયની માપક તર્ક કરવાના છે. આ તર્ક ક્રિયા છે એ એક બૌદ્ધિક ક્રિયા છે, અને એ બૌદ્ધિક ક્રિયા છે એ તર્ક અને તર્કનો વિતર્ક, તર્કની સામે જે તર્ક કરીએ એ વિતર્ક. આ તર્ક વિતર્ક છે એ એક બૌદ્ધાત્મક ક્રિયા છે, અને આ બૌદ્ધાત્મક ક્રિયા એ જેટલી સુસંગત હોય, સુસંગત વિચારણા હોય એટલી આ ક્રિયા છે સફળ થાય છે, સમસ્યાના ઉકેલ તરફ જાય છે. સમસ્યાની વિચારણા આપણે જે પહેલી બૌદ્ધાત્મક ક્રિયા કરી, વિચારવાની શરૂઆત જ સમસ્યાથી થાય છે, આપણે આગળ શીખ્યા. આ સમસ્યાને ક્રમબદ્ધ રીતે ગોઠવીને ઉકેલની દિશામાં આગળ વધવું એ તર્ક છે. યોગ્ય રીતે જ્યારે તર્કના સ્ટેપ છે એને આપણે ઉત્કલ્પનાઓ કહીશું. સો એન્ડ સો, સો સો, આમ એટલે આમ, એટલે આમ, એટલે આમ, એટલે આમ, એ જે એક એક સ્ટેપ છે એને આપણે ઉત્કલ્પનાઓ કહીએ છીએ મનોવિજ્ઞાનની ભાષામાં, સાયકોલોજીની ભાષામાં. તો એનો તાર્કિક રીતે સમસ્યાનો ઉકેલ લાવવાની પ્રક્રિયા છે એ આખી આ એક બૌદ્ધિક ક્રિયા છે. બૌદ્ધિક ક્રિયાના સંદર્ભમાં આ તાર્કિક ક્રિયાને જોઈએ તો ઉદાહરણ સાથે તમને સમજાવું, એ જ ઉદાહરણ આપું જે તમે ટેક્સ્ટ બુકમાં છે. એક સમસ્યા ઉદ્ભવવાનું કારણ પકડવાનું તાર્કિક રીતે, બીજું સમસ્યાના ઉકેલની દિશા તરફ પણ આગળ વધવાનું. ફક્ત સમસ્યા કેમ ઉદ્ભવી એટલું જોઈ, એટલું સમજી, એટલું વિચારી અને બેસી જવાનું નથી, સમસ્યા ઉકેલવાની દિશામાં પણ તાર્કિક રીતે આગળ વધવાનું છે. દાખલા તરીકે તમે રાત્રે વાંચો છો, અચાનક લાઈટ જાય છે, અંધારું થઈ જાય છે, એટલે પહેલો તમને વિચાર આવે છે કે ચાલો કંઈક ફોલ્ટ સર્જાયો અને લાઈટ ગઈ. આ એક ઉત્કલ્પના થઈ. તરત જ તમે આજુબાજુ નજર કરો છો, બાજુના રૂમમાં એટલે બાજુના ઘરમાં, પડોશીના ઘરમાં તમે લાઈટ ચાલુ જુઓ છો, એટલે તમારી પહેલો જે તર્ક છે એ ખોટો સાબિત થાય છે. એટલે તરત જ તમે વિચારો છો કે નહીં, ફોલ્ટ મારા ઘરમાં ક્યાંક છે. તરત જ તમે ટોર્ચ ગોતો છો, ટોર્ચ શોધી અને ફ્યુઝ જુઓ છો, ફ્યુઝ ઉડી ગયેલો જોવા મળે છે, એટલે ત્યાં એક પ્રક્રિયા પૂરી થઈ છે, સમસ્યા ક્યાં છે એ ખબર પડી ગઈ. હવે તમે વાળો ગોતો છો, વાયર ગોતો છો, ફ્યુઝ બાંધો છો અથવા તો કોઈની મદદ લ્યો છો અને ફ્યુઝ બાંધી અને ફરીથી લાઈટ ચાલુ કરો છો. આ નિષ્કર્ષ રહ્યો. આ આખી પ્રક્રિયા છે બૌદ્ધિક પ્રક્રિયા છે, બૌદ્ધિક ક્રિયા છે અને એ તાર્કિક ક્રિયા છે. આપણે સમસ્યાને પકડીએ છીએ કે સમસ્યા ક્યાં છે, હોલ્ડરમાં છે, ફ્યુઝમાં છે, સ્વિચમાં છે, મેઇન લાઇનમાં છે કે ઉપરથી જે પુરવઠો પૂરો પાડે છે ત્યાં છે, અને પછી એને ઉકેલની દિશામાં આપણે પાવર હાઉસમાં ફોન કરવાનો છે, જીબીમાં ફોન કરવાનો છે, કે હોલ્ડર બદલવા માટે મિકેનિકને ફોન કરવાનો છે, કે આપણે જાતે ઊભા થઈ અને ફ્યુઝ છે એ રિપેર કરવાનો છે, શું કરવાનું છે એ તાર્કિક રીતે પાછા આપણે એનો ઉકેલ શોધીએ છીએ. આ આખી તર્કની ક્રિયા છે. આ એક આપણે ત્રીજી બૌદ્ધિક ક્રિયાની વાત કરીએ છીએ. આ તર્ક ક્રિયાને છે એ એક સંદર્ભમાં અહીંયા નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા કહી છે. શબ્દો થોડાક અઘરા છે, આપણે ન સાંભળ્યા હોય એવા છે, એટલે શબ્દને આપણે બરાબર સમજવો પડશે. નિગમનલક્ષી, નિગમન એટલે આગમન અને નિગમન, આ બે એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ છે ગુજરાતીના સંસ્કૃતના. આગમન એટલે અંદર આવે તે, ઇનપુટ, નિગમન અથવા તો નિર્ગમન એટલે બહાર નીકળે તે,
આઉટપુટ અને વ્યાપ્તિલક્ષી, જેને અંગ્રેજીમાં ઇન્ડક્ટિવ કહ્યું છે. આ બે શબ્દોને સમજીએ અને આપણે આ સંકલ્પનાને સમજીએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. રેલવેના એક પ્લેટફોર્મ ઉપર તમે કોઈ વ્યક્તિને હાંફળો ફાંફળો દોડતો જુઓ છો, તરત જ આપણું મન છે એ વિચારોના ચક્રાવે ચડે છે. આપણે અનુમાનો કરવા માંડીએ છીએ. જુઓ, અહીંયા યાદ રાખજો શબ્દ અનુમાન. આપણને કારણ ખબર નથી, એટલે આપણે જેટલી શક્યતાઓ છે, જેટલા ઓપ્શન છે, બધા ઓપ્શન વિચારશું અને આપણે અનુમાનો કરશું કે એને આગળના ડબ્બામાં જવું છે અને ગાડીને ઉપડવાનો સમય થઈ ગયો છે, અથવા તેની બેગ છે એ ડબ્બામાં રહી ગઈ છે અને એ ભૂલમાં ઉતરી ગયો છે, એ બીજા કોઈ ખોટા સ્ટેશને ઉતરી ગયો છે, એના મમ્મી પપ્પા કોઈ વૃદ્ધ છે અને આ ટ્રેનમાં આવવાના છે અને એને મળતા નથી. ઘણા બધા પ્રકારના ઓપ્શન છે એ આપણે અનુમાનો છે એ કરવા માંડશું. અને આ અનુમાનોમાંથી કયું અનુમાન આપણું સાચું છે, એમાંથી કોઈ સાચું છે કે નહીં, એ પણ આપણને ખબર નથી. આ બધા આપણા તર્ક છે. આપણા જે અનુમાન છે એ તર્ક છે. આવા તર્કના બે ભાગ પડ્યા છે. આ જે તર્ક આપણે કરીએ છીએ, જે અનુમાનો આપણે કરીએ છીએ કે આને આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે. કોઈ વ્યક્તિ આપઘાત કરે છે, એ કોઈને કહીને નથી જતો મેં શું કામ આપઘાત કર્યો, પણ લોકો એના વિશે અવનવી વાતો કરે છે. એ શું છે? એ બધા તર્ક છે, અનુમાનો છે. એ દેવામાં આવી ગયો હશે, એને કોઈ દગો આપ્યો હશે, એ કોઈનાથી ડરી ગયો હશે, એને નોકરીમાં એના બોસ બહુ હેરાન કરતા હશે. ઘણી બધી બાબતો છે આપણે અનુમાનો કરવા માંડીએ છીએ. આ બધા તર્ક છે, અનુમાનો છે. અને આ તર્કને આ સંકલ્પનામાં, આ પાઠમાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કયા બે ભાગમાં? એક નિગમનલક્ષી તર્ક ક્રિયા અને બીજી વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. આજના આ પીરિયડમાં આપણે આ બે વાતને સમજવાની છે. કારણ કે પાઠ લાંબો છે એટલે આજે મારે તમારી સામે બીજી વખત આવવું પડ્યું છે, કારણ કે આપણે પાઠ પૂરો કરવો છે ઝડપથી. નિગમન લક્ષી તર્ક ક્રિયા પહેલો ભાગ. નિગમન એટલે પેલા કહ્યું આઉટપુટ, અને આઉટપુટ એટલે નિષ્કર્ષ. આપણે કોઈ ઉકેલ ઉપર આવી જઈએ છીએ, આપણે કોઈ નિર્ણય ઉપર આવી જઈએ છીએ, એવી તર્ક ક્રિયા કે જેના અંતે નિર્ણય આવતો હોય. વાત અધવચ્ચે લટકતી મૂકવાની નથી, નિર્ણય સુધી પહોંચવાની છે. બધા વિકલ્પો તપાસીએ છીએ, પણ વિકલ્પોના અંતે એક વિકલ્પ પસંદ કરીએ છીએ કે આ વિકલ્પ સાચો. એ તર્ક ક્રિયા એ કેવી છે? એ તર્ક ક્રિયાને આપણે નિગમનલક્ષી ક્રિયા કહીએ છીએ, તર્ક ક્રિયા કહીએ છીએ. વાતનો કાં સાર નીકળે જવો જોઈએ, કાં કોઈ નિર્ણય આવી જવો જોઈએ, પરિણામ આવી જવું જોઈએ, એનું ફળ મળી જવું જોઈએ. અહીંયા આપણે ચાર પાંચ શબ્દોથી આપણે આ પ્રક્રિયાને સમજીએ છીએ કે નિગમનલક્ષી તર્ક ક્રિયા કોને કહેવાય. તો કે જે તર્ક ક્રિયાના અંતે વાતનો ઉકેલ આવી જાય, નિર્ણય આવી જાય, અથવા તો એનો સાર સમજાઈ જાય, અથવા તો એનું ફળ મળી જાય, અથવા તો એનું પરિણામ આવી જાય. આ નિગમનલક્ષી તર્ક ક્રિયા છે ને, એ કોઈ પૂર્વધારણાના આધારે કરવામાં આવે છે. પૂર્વધારણા એટલે બીજા અર્થમાં પૂર્વ જ્ઞાન કહી દઈએ. આપણે પહેલેથી આપણે અમુક વસ્તુઓ ધારી લઈએ છીએ કે આમ જ હોય, અને એના આધારે તર્ક કરીએ. એ ધારણા માટે પણ ચોક્કસ કારણ હોય. પૂર્વધારણા ક્યારેય ખોટી ન હોય. પૂર્વધારણા એને જ કહેવાય. ગણિતમાં પણ તમે જ્યારે નવમા દસમા ધોરણમાં પ્રમેય શીખતા હશો ત્યારે પૂર્વધારણામાં સમજાવ્યું હશે કે પૂર્વધારણા એટલે એના ઉપર કોઈ તર્ક કરવાના નથી, પૂર્વધારણા એટલે એને સાચી માની લેવાની છે. એ પૂર્વધારણા ઉપર પછી તર્ક કરતા કરતા એક પરિણામ સુધી પહોંચીએ છીએ.
એ નિર્ગમન લક્ષી પ્રક્રિયા તર્ક ક્રિયા છે. એ સામાન્ય નિયમ ઉપરથી, એક પૂર્વધારણા ઉપરથી, સામાન્ય સાચી માહિતી ઉપરથી તર્ક કરતા કરતા આપણે એક નિષ્કર્ષ સુધી, સાર સુધી, ફળ સુધી કે પરિણામ સુધી આવીએ છીએ. એ આ નિગમનલક્ષી તર્ક ક્રિયા છે. અને નિગમનલક્ષી તર્ક ક્રિયામાં આધાર તરીકે આપણે આપણી સ્મૃતિને, આપણા વિધાનોને આપણે તારવીએ છીએ, જેને ફલિત વિધાન કહેવાય છે. જે વિધાનો પૂર્વધારણાના અનુસંધાને આપણે મૂકતા છીએ, જે વિધાનોને આધારે આપણે નિષ્કર્ષ સુધી પહોંચીએ, પરિણામ સુધી પહોંચીએ, એ બધા જે વિધાનો છે, એ વાક્યો છે, એ સંકલ્પનાઓ પણ કહી શકાય, એ સંકલ્પનાઓ છે, એને ફલિત વિધાનો કહીએ છીએ. આવા અનુમાનો તારવવામાં ક્યારેક ભૂલ પણ થાય છે. જો આપણી પૂર્વધારણામાં કંઈક ખોટ હોય, અથવા તો આપણે જે આધારરૂપે વિધાનો રજૂ કરીએ છીએ, આધાર વિધાન અને ફલિત વિધાન બે શબ્દો અહીંયા વાપર્યા છે. આધાર વિધાન એટલે આપણે આપણા તર્કને સાચો પાડવા માટે જે આધાર લઈએ છીએ એ, અને ફલિત વિધાન એટલે છેલ્લું કે જેના આધારે આપણે નિષ્કર્ષ સુધી પહોંચીએ છીએ તે. તો આધાર વિધાનો જો આપણા ખોટા હોય, આપણે જે દલીલ કરીએ છીએ, તર્ક કરીએ છીએ, એ ભૂલ ભરેલી હોય, તો આપણે સાચા નિષ્કર્ષ સુધી પહોંચી શકતા નથી. એટલે આપણને ખબર હોય કે આપણા આધાર વિધાનો છે, આપણે જે ચર્ચાઓ કરીએ છીએ, આપણે જે દલીલો કરીએ છીએ, તર્ક કરીએ છીએ, એ તર્ક આપણે સાચો કરીએ છીએ, ત્યારે જ આપણે સાચા નિષ્કર્ષ સુધી, સાચા ફલિત વિધાન સુધી પહોંચી શકીએ છીએ. કેટલીક વખત જો આપણા આધાર વિધાનો છે ખોટા હોય, આપણી સંકલ્પના ખોટી હોય, આપણી દલીલ, આપણા તર્ક ખોટા હોય, તો આપણે જે નિષ્કર્ષ સુધી પહોંચીએ છીએ એ નિષ્કર્ષ ખોટો મળે છે. આ વાત કરી શેની? એક તર્ક ક્રિયાની, એક પ્રકારની. કઈ? નિગમનલક્ષી તર્ક ક્રિયાની. બીજા પ્રકારની તર્ક ક્રિયા છે એ વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા છે. હવે આ પાઠના આગળના ભાગમાં આપણે એ સમજીએ. વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા, વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા એટલે શું? જે તર્ક ક્રિયા, તમને પુસ્તકના શબ્દો કહું છું, જે વ્યાખ્યા છે એમાં ઘરના શબ્દો ન ચાલે વ્યાખ્યામાં. જે તર્ક ક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ ઉપર આધારિત હોય, જે તર્ક ક્રિયા આપણી માન્યતા ઉપર નહીં, શેના ઉપર? વિશિષ્ટ પ્રકારના તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ ઉપર આધારિત હોય, એને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા છે કહે છે. નિગમનલક્ષી તર્ક ક્રિયામાં આપણી માન્યતાઓ હતી, અહીંયા માન્યતાઓ નથી, હકીકતો છે. હકીકતોને આધારે તર્ક કરવાના છે, અને વિશિષ્ટ હકીકતોને આધારે કે આધાન વિધારોને આધારે નિષ્કર્ષ તારવવો, એ વ્યાપ્તિલક્ષી તર્ક છે. એટલે પહેલાં કરતાં સચોટ આપણને નિષ્કર્ષ મળશે, કારણ કે આપણે હકીકતના આધારે જઈએ છીએ, અનુમાનના આધારે જતા નથી. તો મોટાભાગના વૈજ્ઞાનિક તર્ક છે એ વ્યાપ્તિલક્ષી તર્ક હોય છે, કારણ કે વૈજ્ઞાનિકો છે એ પોતાના એક એક આધાર વિધાનની સાબિતી આપતા જતા હોય છે, હવામાં બાણ ફેંકવાના હોતા નથી. વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયામાં એક એક વિધાનને તમારે સાબિત કરવું પડે છે હકીકતોના આધારે. એના એ વિધાનને સાચું સાબિત કરવા માટે એની પાછળનો તર્ક છે હકીકતના બેઝ ઉપર તર્ક આપવાનો હોય છે. એટલે અહીંયા બીજા પ્રકારનો જે તર્ક ક્રિયા છે એ વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા છે, અને એ તર્ક ક્રિયા એ નિગમનલક્ષી તર્ક ક્રિયા કરતાં અલગ એ રીતે છે કે નિગમનલક્ષી તર્ક ક્રિયા માટે આધાર વિધાનો અનુમાનના આધારે આવે છે, જ્યારે અહીંયા આધાર વિધાનો છે, આપણા તર્કો જે છે, આપણી દલીલો છે, આપણું લોજિક છે, એ તથ્યોના આધારે આવે છે, પૂર્વધારણાને આધારે આવે છે. એટલે અહીંયા તમારો જે નિષ્કર્ષ છે એ સાચો હોવાની સંભાવના ખૂબ વધી જાય છે. એક ઉદાહરણ અહીંયા આપ્યું છે, એ ઉદાહરણની આપણે વાત કરવી છે.
સામાન્ય રીતે આપણે એવી માન્યતા ધરાવીએ છીએ કે ચીનના લોકો છે એને નેણ હોતા નથી, નાક ચીબા હોય છે, હોઠ જાડા હોય છે, એનો એક ચોક્કસ પ્રકારનો દેખાવ હોય છે. હવે કોઈ પણ ચીનની વ્યક્તિ છે એનું નામ આપણે સાંભળીએ એટલે આપણે તરત જ કહીએ કે એનો દેખાવ આવો હશે એવું આપણે ધારી લઈએ. આધારમાં આપણી પાસે અનેક નામ હોય, અનેક ચીની વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ, ચાઇનીઝને ઓળખતા હોઈએ કે જેનું નામ છે એ આ પ્રકારનું હોય અને દેખાવ આ પ્રકારનો હોય. અનુસંધાન જોડાઈ જાય છે, એક પૂર્વધારણા છે કે આવા નામ ચીનના હોય, ચીનના લોકોનો દેખાવ આવો હોય. આ ભાઈનું નામ આ છે, એ ચીનના લોકો જેવું છે એટલે એનો દેખાવ આવો હશે. આ વ્યાપ્તિલક્ષી તર્ક થયો અને આ તર્કના જે નિષ્કર્ષ છે એ સાચો હોવાની સંભાવના છે એ ખૂબ મોટી હોય છે. આ બંને પ્રકારના તર્ક છે એ આખરે તર્ક છે, યાદ રાખજો. આગળ મેં કીધું સંભાવના, તર્ક નિષ્કર્ષ સાચો હોવાની સંભાવના વધી જાય છે. ગેરંટી નથી કે 100% તર્ક સાચા જ હોય. તર્ક છે, અનુમાન છે, એટલે એ ખોટા પણ હોઈ શકે, એ આ ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવાનું છે. મોટાભાગે વ્યાપ્તિલક્ષી તર્ક છે એ મોટાભાગે સાચો પડે છે, કારણ કે ફરી વખત કહું છું કે આપણે એ વ્યાપ્તિલક્ષી તર્ક છે એના એક એક આધાર વિધાનો છે એને હકીકત સાથે જોડતા જઈએ છીએ, પૂર્વધારણા સાથે જોડતા જઈએ છીએ. જ્યારે નિગમનલક્ષી તર્ક ક્રિયા છે એમાં અનુમાનો સાથે જોડીએ છીએ, એટલે અનુમાન અને હકીકત વચ્ચેનો જે ફરક છે એને કારણે નિષ્કર્ષ છે એ સાચો હોવાની સંભાવના વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયામાં વધી જાય છે. અહીંયા આ ચર્ચાને આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરી વખત આપણે બોધાત્મક ક્રિયાઓમાં ચોથી ક્રિયા એ છે સમસ્યા ઉકેલ. આ સમસ્યા ઉકેલ અને એની રીતોની વાત આવતીકાલે આપણે મનોવિજ્ઞાનના પ્રકરણ 5ના આ ઓનલાઈન વર્ગમાં, વર્ચ્યુઅલ વર્ગમાં કરશું. ત્યાં સુધી આપ સૌને ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત. આવજો.